નાસ્તિ ધર્મ લખાય દિયે સબ આસ્તિક હતય બેહિ આદ્યંત મદ રહતય અનિત નાસ્તિ ન હરે કબેહિ જેનો ચિતવન સે અચરાચર રચના રચિત સબે પીછે અન્યો અન્ય સફુરી તવ બહરું ન કરિત કબે એહિ અખંડય નાશ પરમ પત તતન હે પરલાય તિનકી કરિતયુ પાસય હરનિશ તેનહિ ધર્મન સાય જે અખંડની ઉપાસના કરે છે તે આસ્તિક હંમેશ રાખશે. નાસ્તિક ધર્મ લખાવી દઈએ સબ આસ્તિક કહત અબેહી. આસ્તિક ધર્મનો હું તમને વર્ણન કરું છું, આદ્ય અંત મધ્ય રહત અખંડિત નાસ્તિ ન હવે કબેહી. જે કરતા જે સર્જનહાર આદ્ય અંત મધ્ય ત્રણેય કાળમાં અખંડ રહે, એમનું અસ્તિત્વ ભૂસાતું નથી, નાશ પામતા નથી, ન અસ્તિ જ નહીં, એમનું અસ્તિત્વ હર હંમેશ રહે, એની ઉપાસના કરનાર બધા જ આસ્તિક કહેવાય. જેનું ચિત્તવન છે અચર ચરાચર રચના રચિત સબે, જેના ચિત્તવનથી સ્થાવર જંગમ બધી રચના થઈ, પીછો અન્ય અનન્ય સફુરી તવ બહોરું ન કરી કબેહી. અને પાછળથી એ સંકલ્પમાં એટલું જોશ ભરેલો છે કે પાછળ એ 84 લાખ અંકુરમાંથી એ રેંટમાળા ઉત્પાદન ચાલ્યા જ કરે. સર્જનાને કંઈ ઘડીએ ઘડી બનાવવું નથી પડતી, વખતે સંકલ્પનો વેગ ભર દીધો એ કરત ચાલ્યા કરે છે. એ કરતા અખંડ છે, તે અખંડ અનાશ પરમ પત તપત નહીં પરલાઈ, એવા સર્જનહાર કરતા અવિનાશી છે. મહાપ્રલયમાં પણ એ તપતા નથી એટલે પતતા નથી, એમનો પણ નાશ થતો નથી. તિનકી કરતો ઉપાસના અહર્નિશ તે નહીં ધર્મ ન સાઈ. અહર્નિશ જે જીવો આવા અખંડ કરતાની ઉપાસના કરે છે એમને ધર્મ નાશવંત નથી, એ ધર્મ લુપ્ત થતો નથી, નાશ થતો નથી. હા દરસ પરસ વિના તે અકળિત કે ક્યાં કરી હવિત ઉપાસા, પરમ ગુરુ વિના તે નિજ પત કે લખત ન પદય વિનાશા, એહી પરમ ગુરુ દેત પરમ સ અગમ ગાદપતિ કે ફુલે નૈન વિજ્ઞાન વેત પર પરસે દિરતિ કે અથો સપિત નહીં રહત જે હું ન તે કરતા કરત રચના કી ઓર પરત રચનારણ કી ગત નિજ પદ આદ્યયતઃ કે દરસ પરસને તેહિ અકળિત કી ક્યાં કરી હવિત ઉપાસના. એવા અકળ કરતા જે નાશવંત નથી, પ્રલયમાં પણ જેમનો નાશ નથી થતો, એવા કરતાની ઉપાસના કરો. તો પ્રશ્ન થાય કે ભાઈ એવા કરતા ઉપાસના કઈ શોધવી કે જે નાશ ના પામે, અખંડ હોય, અનાદિ હોય, અજર હોય, તત્વાતીત હોય, એવા કરતાની ઉપાસના કઈ જગ્યાએથી મળશે? તો કે પરમ ગુરુ બને તે નિજપતિ કે લખના પદ અવિનાશા, પરમ ગુરુ સિવાય એ ઉપાસના તમને બીજી જગ્યાએથી મળવાની નથી. તે પરમ ગુરુ દેત પરમ લક્ષ અગમ અગાધપતિ કે અગમ અને અગાધપતિ લક્ષ પરમ ગુરુ પાસે પાસે ખુલે નૈન વિજ્ઞાન વેત દર્શે દિવ્ય અતિ કે તમે તમારા નયન ના માટે તમારા નયન ખુલ્લા હોવા જોઈએ. કયો નયન? ચક્ષુ નહીં, જ્ઞાન ચક્ષુ. કયો શબ્દ? શબ્દ વિજ્ઞાન વેત પર, વિજ્ઞાન આ વિશેષ જ્ઞાન. એટલે કે પરમ ગુરુ જ્ઞાન જે વૈજ્ઞાનિક છે, માત્ર નહીં, માત્ર તર્કસંમત નહીં, વિજ્ઞાની દ્રષ્ટિથી વિચાર કરી એવા કરતા કોણ હોઈ શકે? સર્જનહાર કે હોઈ શકે? આજે વાતો કરી છે શું
એમના જીવન ચરિત્રો, એમની લીલાઓ, એની વાતો સાંભળતી આપણને એમ લાગે છે કે આ બરાબર છે, એમાં તથ્ય છે. અને પછી એમની ઉત્પત્તિની તો અનેક પ્રકારની જુદી છે, સરખી નથી. તો એ બધી વાતો કરીએ ત્યારે આપણને એમ લાગે કે ભાઈ એમાં ગરબડ છે. વૈજ્ઞાનિક રીતે તમે વિચાર કરો, એવું વૈજ્ઞાનિક દિકાણ ઉભું થાય, એવી તકલીફ થાય કે જે એમ સાર ઓળખવા પ્રયત્ન કરે, સારા સારને શોધવાની વૃત્તિ આમાં જાગે, એવો દ્રષ્ટિ કેળવો. કે સામાન્ય દ્રષ્ટિથી આ સમજાશે નહીં. કે ઘણા બધા કે આપણે તો શું થાય કે બધા ભગવાન સરખા, બે હાથ નથી જોયું, દ્રષ્ટિવાળો સંશોધન કરે નહીં, વિશેષ દ્રષ્ટિ આવી જ્ઞાનવાળે તો કહે છે તમને દર્શે દિવ્ય અતિ, કે તો તમને કહે છે કે આ દિવ્ય કરતાની ઓળખાણ થઈ શકે. કુછ છપિત નહીં રખું જે હું તે કરતા કરના કી. અને એ દ્રષ્ટિ મારે શરણે આવ્યો હું બધું જ કે બતાવીશ, કશું છાનું રાખું નહીં. કરતા અને કરતાનું કૃત બંને, કરતા કર્ત રચના કી, કરતા જે રચના કરી એનું પણ તમને જ્ઞાન આપીશ, કઈ રીતે આ રચના થઈ છે એ પણ જ્ઞાન આપીશ. ઓર પરત રચના અને કી તન આ કથા કી, અને રચનાની ગતિ તમને જાણશો, કરતા કથા ગતિનો પણ તમને અનુભવ થશે, મતલબ કે તમને સમજ આવશે. નિગમ ચતુર કે બ્રહ્માદિક ભવ વિષ્ણુ વેદ પર ખટયિન કે કેહી કિરતાર સકલ કે થે જીનો પરિત કો નાહી જ્યોતે શૂન્ય સનાતન પર શૂન્ય અંત વિનો કિનું કાહી આજ શૂન્ય જીનું છે કવિના પર ઉંબરિત નહીં કિન કે હો અને જન પસરણ કે પરણ બ હવે નામ ગણાવીને હો અથા રોજીન થા વિનુ કે અથા એટલે કે વાજનો થા થી એટલે માટે વે પણ કરીને કે ચતુર ને કે વેદ પણ કે અંત નીતિ અંત નથી એવું પણ વેદના કહ્યું છે. એ પદને અથા પદ કહું છું. બ્રહ્માદિક ભવ વિષ્ણુ વે પર ખટાળ સુજ ભિન્ન કે બધા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્ઞાન બહાર છે કે છે એ પણ કરતાને જતા નથી. ખટ 18 સુજ ભિનકે ખટ એટલે 6 શાસ્ત્રો અને 18 પુરાણની સુજમાં પણ આવ્યું નથી. એમની સમજ નહીં બહારની વસ્તુ છે. એ કીર્તાર સકલ કે છે વજન ઉપર કહું ના અને છેવટ ના છેવટ પછી એના ઉપર આખરમાં નિષ્ણાંત કે પૂછ્યું કે આ બધા દેવોને ત્રણ તો શક્તિના નિરંજનથી પેદા થયા, આ નિરંજન કથી પેદા થયા, અનંત શૂન્ય છે આકાશ, અનંત આકાશ છે. પછી પૂછે કે આના ઉપર બીજું આકાશ ખરું, તો કે આજ આકાશ પૂરું ના થાય તો બીજું કઈ થી હોય, એક અનંત આકાશ છે, આકાશ પર બીજું આકાશ નો પ્રશ્ન હતો નથી. કાજ અનંત છે એક છે કે છે આદ્ય શૂન્ય જીનું છે કવિના પર ઉભરત નહીં કિન કોઈ અનંત શૂન્ય પર છેડો આવતો ન સોચતું આગળ બીજા કલ્પ ક્યાં કરવાની હોય. તો એ પ્રમાણે તો ને જે નસર કે પર નબ હવે ન મગ વિને હું એટલે આકાશ પર બીજું આકાશ, આકાશને ઉત્પન્ન કરનાર પાછું બીજું આકાશ હશે એવો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. એહી દ્રષ્ટાંત સમો, એહી દ્રષ્ટાંત સમોય વિગત પત માતય અનંત નયંતો કે નયંત વિહુન કે કરતા આપણ સતુ હંતો ઔષિયા મિલે બિનુ જબતે હવે ના ભવ બિન ભવ બિન કે વિનુ ઔષય અખિલ કે સમ કે સમયે યો વૃષ્ટિન કે અપયવની પર રહે કિચન કે કિચો નિજયંશી દરિયા મિલે વિના પચ
चितायवन के पीछो। यही दृष्टांत समो अविगत पत मत अनंत नहीं अंतु। आ प्रमाणे ऊपर प्रमाणे कहते हैं शून्य अनंत से एना पर बीजा शून्य नहीं बात नहीं। ये दृष्टांत अनुसार सर्जनहार अनंत से कर्तापति अविगत से એના પર બીજા કરતાની કલ્પના કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી। તેની જે અંત વિહીન કે કરતા એ કરતા અંત વગરના છે આપ અંશતિનું હંતુ અને આપણે એના જ અંશ છીએ એ કરતાના જ આપણે બધા અંશ છીએ। અંશ અંશી મિલે વિનું જબતે હવે ન ભવ ભિન્ન જેહી। આપણે ભવથી ભિન્ન કોણ કહેવાય તો કે જે અંશ અહીંથી નીકળીને અંશીને મળ્યા એ ભિન્ન થયા અને જેટલા ભવમાં છે એ અહીંના અહીં રહ્યા એ સમોવડ કે સરખા કહેવાય। પછી વૈકુંઠમાં હોય તોય સ્વર્ગમાં હોય તોય મૃત્યુલોકમાં હોય તોય અને મશાણમાં ફરતા હોય તો એ બધા જ અંશ અહીં રહ્યા કહેવાય। અંશ અંશ મિલે બિનું જબ તે હવે ન ભવી ભવ ભિન્ન જઈએ ભવથી ભિન્ન થાય બધા ભવમાં જ ગણાય। ભવ ભિન્ન કે બિનું અંશ અખિલ કે તેહી સમ સમ કે સમ એહી એ બધા એક સમાન કહેવાય। દેવો હોય મૃત્યુલોકમાં હોય ચોરાસી યોનિમાં હોય પાંચ દેહમાં હોય ચાર દેહોમાં ગમતા હોય એ બધા એક સરખા કહેવાય। જે આમાંથી નીકળીને કરતા સુધી પહોંચ્યા એ આ વિશ્વથી ભિન્ન થયા એ જ જુદા થયા કહેવાય। જ્યાં વૃષ્ટિ કે અપ અવની પર રહે કિચન કે કીચું। જેમ પૃથ્વી પર વરસાદ પડે છે અવની પર વૃષ્ટિ વૃષ્ટિ થાય ત્યારે પાણી પડે વરસાદ પડે અને વરસાદનું પાણી પૃથ્વી પર જ હોય તો ફરતું રહે કે છે કોઈ તળાવમાં ભરેલું રહે કોઈ ખાબુચિયામાં ભરેલું રહે એ પૃથ્વી પર આમથેમ એક પાણી અહીનું અહીં જ રહે। પણ નિજ અંશી દરિયા મિલે વિન પછી તો અવન કે પીછું। એ પાણી જો દરિયામાં જતું રહે તો પોતાના અંશીને મળી જાય અહીં રહેતો તો કંઈ નહીં ગમે તો કાચડ કીચડ કાદવમાં પચી મરે। એ દરિયાને જ્યાં સુધી ન મળે પોતાના ત્યાં સુધી એની મુક્તિ કહેવાય નહીં। હું નિધિ સમ કે કિરતાર મિલે વિન કો કિનું નહીં નિસ્તર તેહી માટે નિજ ગુરુ પરમ કે જીનો ઉપદેશ વિનાયી આપન અંશ કે પરમ પતિ ન કો કોકીનું નહી ચિનાયી તેહી પરમ પતિ કે પાવન કે જીનો હવિત હોશિયારી તન મન સહિત આરોપણ ધરિતે કરો પરમ ગુરુ યારી। કરતા કે અંશ સકલ કો ભવ અવની ભર ફરહી આ પ્રાણ જેમ પેલું પાણી વરસાદમાંથી છૂટું પડે પૃથ્વીમાં આમથી આમ કીચડ થઈને ફરે છે એ નિજ દરિયાને નથી મળતું ત્યાં સુધી એનો મોક્ષ થતો નથી। એ પ્રમાણે ત્યાં કરતા કે અંશ સકલ કો ભવ અવની ભર ફરહી નિધિ સમ કે કીર્તાર મિલે બિન કોહુ કિનું નહીં નિસ્તરહી। દરિયા સમાન સર્જનહારને જ્યાં સુધી અંશ અંશીરૂપી કરતાને ના મળે તો હું ત્યાંનો નિસ્તાર થતો નથી અને છેડો આવતો નથી। તે માટે નિજ ગુરુ પરમ કે જીનો ઉપદેશ વિનાઈ અને એ તો જેને પરમગુરુનો ઉપદેશ મળે એ જ કરતાને ઓળખી શકે। જેમને પરમગુરુનો ઉપદેશ નથી મળ્યો તે આપન અંશ કે પરમપતિ કુ કહુ કિનું નહીં ચિનાઈ પોતાના અંશને અને પરમપતિને કોઈ ઓળખી શકવાના નથી પરમગુરુએ જ આ ઓળખાણ આપી છે। તેહી પરમપતિ કે પાવન કી જીનું હવિત હોશિયારી જેને એમ લાગે હોશિયાર થઈ ગયા કે ગમત તે મારે પરમપતિને પ્રાપ્ત કરવા છે એવી જેનામાં સમજ આવે હોશિયારી આવે એટલે સમજ આવે નહીં કહેતા હવે હોશિયાર થઈ ગયો હવે સમજ આવી ગઈ એવી જેને જેને સમજ આવી તન મન સહિત આરોપણ ધરી તે તન મહેન સહિત તન અને મન એ બધું જ પરમગુરુના અર્પિત કરી દો કરો પરમગુરુ યારી।
તને મને અર્પણ કરીને પરમ ગુરુ સાથે યારી કરો. યારી વિના તે પરમ ગુરુ કે વચન વિલોકન હોય, વિનો વિલોક વચન તે ગુરુ કે નિજ પતિ નહીં નથી નોઈ. પરમ ગુરુ ઉપકાર કરન કી વિધિ સકલ વિસ્તારી, અંશ મિલન કી બાબજ કહી હમ ઉરઉ મંગાઈ. પણ એહી ભવ મે હું સે ઉમંગ ભર, કરતા મિલન કે ચાહો તો તિન કે એહી પરમ બોધ કે અંતર હવે તઉ જાહો. બહુ સરસ વાત ગુરુ મહારાજ કહે છે, યાર વિના તેહી પરમ ગુરુ કે વચન વિલોક ન હોય. પરમ ગુરુ સાથે પ્રેમ ના હોય ત્યાં સુધી તમે એમના વચનોનું વિલોકન ના કરો. દુનિયાનો નિયમ છે ને કે આપણે એની જ વાત સાંભળીએ, એની જ વાતમાં આપણને આનંદ આવે કે જેની સાથે આપણું મન લાગેલું હોય, જેને આપણે આપણું કે સમર્પણ કર્યું હોય, જેમાં આપણી યારી હોય, પ્રેમ હોય, શ્રદ્ધા હોય, એના જ વચનો સાંભળવાનો આપણને આનંદ આવે. એટલે પરમગુરુ સાથે યારી વગર પરમગુરુના વચનોનું વિલોકન ના થઈ શકે. બિનું વિલોકન વચન તેહી ગુરુ કે નિજ પતિ નહીં છીનાઈ. અને જ્યાં સુધી પરમગુરુના વચનનું અવલોકન ના કરો, વિલોકન ના કરો, ચિંતન ના કરો, મનન ના કરો, ત્યાં સુધી પરમગુરુની પરમ કરતાની ઓળખાણ થઈ શકવાની, માત્ર સાંભળવાથી ઓળખાણ ના થઈ શકે, એનું અવલોકન કરવું પડે, શું કહ્યું એ સમજવું પડે. અને એ સમજવા માટે મન ક્યારે તૈયાર થાય? જ્યારે ગુરુ પ્રત્યે એટલો પ્રેમ હોય, આદર હોય. ગુરુ પ્રત્યે આદર હોય તો ગુરુનું એક એક વચન સમજવા માણસ તૈયાર થાય. આપણે ઘણી વખત નથી કહેતા, કેટલાક માણસો એવો અહંકાર હોય એટલે એમને સવડું કીધું હોય ને તો અવળું લાગે, એમને સરખું કહેતો અવળું લાગે કે આ અમને આવું કહ્યું. પણ એમના હિતનું હોય, પણ હિતનું હોય છતાં એ હિતકર વચન એ પચાવી ના શકે, કારણ કે એને ગુરુ પ્રત્યેનો પ્રેમ નથી, પૂર્ણ શ્રદ્ધા નથી. અને શ્રદ્ધા વગર એટલે પરમગુરુ કહે મારા પ્રત્યે તમને યારી થાય, પ્રેમ થાય, તો તમે મારા વચનોનું વિલોકન કરો અને મારા વચનોનું અવલોકન બરાબર કરો, તો જ તમે હું જે કહેવા માગુ છું એને ઓળખી શકો, સમજી શકો. પરમ ગુરુ ઉપકાર કરણ કે વિધિ સકલ વિસ્તારી. પરમગુરુ તો ઉપકાર કરવા માટે આવ્યા છે, એમને આવવાનો વિષય માત્ર બધાને કરતા પદની ઓળખ આપી છે. અંશ અંશી મિલન કી બાબજ કહી હમ ઉર ઉમંગાઈ. મારા હૃદયમાં કેટલો ઉમંગ છે, મેં ઉમંગથી આ વાત તમને કરી છે કે છે, મને ઉમંગ છે કે હું તમને કંઈક સમજાવું, કંઈક કહું, તમને કંઈક ઓળખાવું, એવા ઉમંગથી મેં વાતો કરી છે. તો જેટલા ઉમંગથી પરમગુરુએ વાત કરી એટલો ઉમંગ આપણને સાંભળવામાં હા તો મેળ પડે ને, કે ભાઈ આ પરમગુરુને કેટલો ઉમંગ હશે, કેટલો ઉત્સાહ હશે, કેટલો આપણા પ્રત્યે ભાવ હશે, ત્યારે આટલી બધી આટલો બધો શ્રમ કર્યો, હા કેટલા ગ્રંથો બનાવ્યા, કેટલી ચોપાઈઓ લખી, કેટલું ચિંતન કર્યું અને વિવિધ પ્રકારના ઉદાહરણો આપી આપીને આપણને સમજાયું છે. ગુરુ મહારાજ કહે મને બહુ ઉમંગ છે અને ઉમંગથી મેં આ બધી વાતો કરી છે. પણ એહી ભવ મેં હુસે ઉમંગ ભર કરતા મિલન કી ચાહું. પરંતુ જેમને કરતા મળ પરમ પિતાને મળવાનો ઉમંગ તમને પેદા થાય તો મારા વિચનોની તમે કિંમત કરી શકો, નહીં તો કિંમત કે આપણને પણ એટલો ઉમંગ પેદા થવો જોઈએ ને કે છે. તો તિનકે એહી પરમ બોધ કે અંતર હવિત ઉજાહુ. તો કહે છે પરમ ગુરુનો આ ઉપદેશ છે, આપણે ઉમંગ જાગે કરતા પદની પ્રાપ્તિ માટેનો, તો જ પરમ ગુરુના વચનો આપણા હૃદયમાં ઉજાસ પેદા કરે, અજવાળું પેદા કરે, નહીં તો અજવાળું પેદા કરતા નથી. આ કરતન વેતન હે તયો મહંગો તે બાવગીરી પર્વત કે પાટણ
ज्ञान ज्ञान ओढ़ंगी तपांगो बावगिरी के पसरण जेतने लगा तीन के कहत सबे दो ईश्वर आज प्रकृति गुण सहित कथन जो वेदो इतने बर ईशताय परंतु परम ने पद पोते जिनो चितवन के अखिल चराचर के ही सब अखिल सहोते। दिव्य परम गुरु श्रीमत करुणा सागर कहे छे के नास्तिक ने आस्तिक धर्म ना भेद मा नाश्रंत पद की उपासना करना बधा नास्तिक ज गणाय। नाश्वंत पद ये भूत प्रीत थी शुरू करी ने यक्ष देव अवतार અને જે કેટલાક માણસો બની બેઠા છે ભગવાન એ બધાય એ બધી જ ઉપાસના ઉપાસના બાદલી છે અને ઉપાસના કરનારા નાસ્તિક છે। અત્યારે ઉપાસના માટે શબ્દ આપણને મળ્યો હતો કે આ બધી ઉપાસના બાદલી છે નાશવન છે, પણ હવે ઉપાસકોને કહ્યું કે આ એની ઉપાસના કરનારા નાસ્તિક છે। આસ્તિક ઉપાસના શું થાય? જેનું અસ્તિત્વ હર હંમેશ રહે, આદ્ય અંત મધ્ય ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ છે એ શાશ્વત પદની જે કોઈ ઉપાસના કરે એ બધા આસ્તિક છે। હવે એ વાત આગળ જે આવે છે, પણ એવી આસ્તિક ઉપાસના કરવા માટે શું કરવું? આસ્તિક ઉપાસના કરવી એ કરતા પદને પ્રાપ્ત કરવા માટે પરમ ગુરુના શરણમાં જવું પડે। આગળ વાત કે ને, પણ એ ભવ મેં હુંસે ઉમંગ પર પહેલો તો જીવને ઉમંગ પેદા થવો જોઈએ કે મારે કરતા પદને પ્રાપ્ત કરવું છે, અખંડ અજર અમર સર્જનહારને પ્રાપ્ત કરવા છે, એવો ઉમંગ જાગે। પરમ ગુરુ કે મને તો ઉમંગ છે જ, હું જે આ કઈ વાતો કરું છું ઉમંગથી વાતો કરું છું, મને તો બહુ જ ઉમંગ છે, મારી હો વાત કરું સંભળાવાનો એમ। પરમ ગુરુના ગ્રંથો સંભળાવાનો મને પણ ઉમંગ છે, એ ઉમંગ વગર તો બની શકે નહીં। હું ઘણા એટલા માટે વાત કરું કે ગુરુજી આ ગ્રંથ શિબિર અહીંયા પરમગુરુના ધામમાં જ કરવી, ગુરુગાદીમાં જ કરવી, એ વ્યવસ્થા કરવામાં ધ્યાન તો બધું રાખવું પડે, બીજે ક્યાંય હોય તો આપણે કશું ધ્યાન ના રાખવું પડે, આપણું ધ્યાન બીજા બધા રાખે, જે યજમાનો હોય આપણું ધ્યાન રાખે ને, જેના ઘેર ગયા હોય અહીંયા તમારું ધ્યાન અમારે રાખવું પડે, કે તો નિયમ છે ને ભાઈ અતિથિ દેવો, હા તમે બધા અમારા માટે મહેમાન છો, મહેમાન એટલે તમારું ધ્યાન રાખવું પડે, સ્વાભાવિક છે। પણ
એનો આનંદ છે. અંગ્રેજે કહ્યું છે અમારા બધા કેટલા થાય કે ગુરુગાદીમાં વર્ષમાં કેટલા બધા કાર્યક્રમ થાય છે. ગુરુજીની નિષ્ઠાનો કાર્યક્રમ તો હમણાં ગયો, 450 લોકો હતા. આ 3 દિવસથી આપણે બધા છીએ, આવતીકાલે તો 10,000 આવે છે. સાડી 700 કાશીમ લઈ જવાના બધાને પાછા થેલામાં ભરીને, મારે કોથળામાં ભરવાના, થેલામ તો માય નહીં આટલા બધા. પણ આપણે ગુરુગાદીની વાત કરીએ, કેટલા બધા કાર્યક્રમો થાય છે. આ વખતે કહ્યું ને, આ મે મહિનામાં 2014ના મે મહિનામાં તો સળંગ 4 શિબિરો. સદાચાર તાલીમ શિબિર 5-10 વાળા લોકો માટે, સદાચાર તાલીમ શિબિર 12 કોલેજ વાળા લોકો માટે, ગુરુજીની નિષ્ઠા દ્વિતીય વર્ષ અને ગુરુજીની નિષ્ઠા પ્રથમ વર્ષ, અને એની સાથે પાછી ગ્રંથ શિબિર જોડાય તો કહેવાય નહીં. કોઈ યજમાન ઊભો થાય તો, પણ આ તો જજમાનું હોય તો. અને એ સિવાય પહેલાં તો ગુરુ પૂર્ણિમાનો મોટો મહોત્સવ થતો હતો, હવે ભાદરવર્ષ પૂર્ણિમા એટલા લોકો આવે છે. પહેલા 12 મહિનાની 12 પૂનમો હતી, 12 પૂનમમાં 12 સુદ બીજો પાછી ઉમેરાઈ ગયા. હે, તમે જોજો જે આમાંથી આવતા છે સુદ બીજે, જેટલું દર પૂર્ણિમાએ જેટલા દર્શનાર્થી આવે ને અમારે જેટલી, અને દર પૂર્ણિમાએ તો ભોજનની વ્યવસ્થા માત્ર ગુરુગાદીમાં જ કરવાની. અમારે સુદ બીજે 2 જગ્યાએ કરવાની, બાલકુર કરવાની અને ગુરુગાદીમાં કરવાની. ભાદરસદ પૂર્ણિમા એટલા લોકો આવે, ગુરુ પૂર્ણિમા એટલા લોકો આવે, અને આ બાલકુરની પદયાત્રા એટલે કાર્તક સુદ પૂર્ણિમાએ પણ એટલા લોકો આવે. બારે 12 પૂર્ણિમાને 12 સુદ બીજને દિવસે એટલા લોકો આવે, અને આવા શિબિરના કાર્યક્રમો હોય ત્યારે એટલા લોકો આવે. અને આ બધું આયોજન કરવાનું ગુરુગાદીમાં, એ ઉમંગ વગર તો ના થાય ને. તો કહીએ અમે તમારા ઘરે આવીશું, અમારા ઘર નહીં, કશી માથાકૂટ તો નહીં. પણ આપણે છે કે ના, પરમગુરુના ધામમાં તમે બધા આવો, વારંવાર આવો, અને પરમગુરુના સાનિધ્યમાં આ ભૂમિ જ્યાં પરમગુરુના ચરણરજ પડેલા છે એ ભૂમિમાં આપણે નિવાસ કરવાનો અવસર મળે. એટલે ઉમંગ વગર ના બને આ. પણ આ ઉમંગ આવે ક્યાંથી? થર્મલ પાવરમાંથી. પંખો ચાલે પણ તો કરંટ આવે તારે ને. પરમગુરુની આટલો ઉમંગ છે. આગળી ચોપાઈમાં બાપજી કહે છે, હું ઉમંગથી આ બધી વાત કરું છું, મને એક ઉમંગ છે કે બધાને ત્યાં લઈ જવા. પરમગુરુ કહે છે બધાને સર્જનહારના ધામમાં લઈ જવાનો પરમગુરુની ઉમંગ છે. એટલે મને એમ લાગે છે કે મને ઉમંગ છે કે બધા પરમગુરુના ધામમાં આવે તો પરમગુરુ અહીંથી પછી તમારે ડાયરેક્ટ ફ્લાઇટ નહીં, આ એક સ્ટોપેજ વાળી ફ્લાઇટ. બધાને વીણી વીણીને પરમગુરુના ધામમાં આપણે લઈ આવીએ, એટલે પરમગુરુ અહીંથી બધાને વીણી વીણીને કૈવલ ધામમાં પહોંચાડે. ગુરુ મહારાજ કહે છે કે ભાઈ મને જેટલું ઉમંગ છે એટલું ઉમંગ શરણાંગતને હોવો જોઈએ.
એક જગ્યાએ બાપજીએ કહ્યું છે ને કે મને જેટલો ભાવ છે તમને ભાવ હોય તો બેર ના લાગે તરત, તો તમને તરતો વાર ન લાગે, શક્કર ચિંતામણી કે નરવે ચિંતામણી છે અપાય છે. એની વાત કે હવે આપણા ઉમંગમાં કમી ના હોવી જોઈએ, આપણા ઉત્સાહમાં, આપણી આતુરતામાં, આપણા મુમુક્ષપણામાં કમી ના સર્જાવી જોઈએ. અને યાદ રાખો, કોઈ પણ ક્રિયા કરવામાં શરીર સાથ ના આપે, ઉમંગ સાથ આપે, ઉત્સાહ સાથ આપે. તમને શરીરનો સાથ નહીં, એ ચાલે ન ચાલે, શરીર તો ગમે ત્યારે, પણ હૃદયનો જે ઉત્સાહ હોય, ઉમંગ હોય, એ જ સાથ આપે. શરીર ગમે એટલું સારું હોય તો એમ થાય હવે કોણ જાય છે, ચલો ને ફરી જઈશું. અને ફરી જવાનો વાયદો કર્યા પહેલા તો કહેતો એ ભાઈ ઉપડી ગયા હોય, એટલે ફરી 84 ફરીને આવતાર મેળ પડે પાછો ફરી. એટલે શરીરનો ઉમંગ, મનનો ઉમંગ એ શરીરને દોડતું કરે. એટલે દિવ્ય પરમ ગુરુ કહે, પણ એહી ભવ મેં હુસે ઉમંગ ભર કરતા મિલન કી ચાહું, જેને ચાહત હોય કરતા મળવાની, કરતાને પ્રાપ્ત કરવાની ચાહત, ચાહના, તો હૃદયમાં ઉમંગ આવે. એટલે આગળ કરે છે કે અને જેને આટલું સાંભળ્યા પછી ઉમંગ ન થાય તેનું શું, ઓર અંશ અન ભાગી અચેતન વેતન હેત ઉમંગુ, એ અભાગ્ય કહેવાય, એમનું દુર્ભાગ્ય. અંદર અવાજ થાય છે, એમનું દુર્ભાગ્ય કહેવાય કે આટલું સાંભળ્યા પછી પણ એમને ઉમંગ ના થાય. એ બધા અનભાગી. તે ભવગીરી પર્વત કે પાટણ જ્યોન ઓળંગિત પંગુ, પંગુ હોય પંગુ, લંગડો, કેરીની વાત નહીં કરતો, કેટલાના મોઢામાં પાણી આવી ગયું મેં જોયું, માણસની વાત કરું છું. જે પંગુ હોય, પગથી અપંગ, એ પર્વત ઓળંગી શકે નહીં. અહીંયા પર્વત ઓળંગીને નીકળવાનું છે બહાર, અહીંયા અપંગપણું કયું, શરીરનું નહીં મનનું. ઉમંગ આપણા પગ છે, લો એવી વાત થઈ. આ તો એ તો વાત સાચી છે, ગમે ત્યાં જવાનું હોય માણસનામાં ઉમંગ હોય તો આમ ભાગવા જ માંડે, દોડવા જ માંડે. ઉમંગ ના હોય તો ત્યાં તો ભાગી પડે, ભાગવા ના માંડે પણ ભાગી પડે. ઉમંગ પગ છે એમ કહે છે ગુરુજી. ઉમંગ રૂપી પગ હોય તો 14 લોક રૂપી, ભવસાગર રૂપી, આ સંસાર રૂપી પર્વત ઓળંગી શકાય. સંસાર રૂપી પર્વતને ઓળંગવાથી જ કર્તા સુધી પહોંચી શકાય. કર્તાના ધામમાં પહોંચવા માટે સંસાર રૂપી આ ગીરીમાળા ઓળંગવી પડે, અને ગીરીમાળા ઓળંગવી હોય તો બે સ્વસ્થ પગ જોઈએ, પગ સ્વસ્થ જોઈએ. એમ અહીંયા પરમ ગુરુ કહે કે તમારું ઉમંગ, તમારામાં ઉમંગ ભર્યો હોય, કે પરમ ગુરુએ આવા કરતા ધામનું વર્ણન કર્યું છે, આવા સર્જનહાર છે, આવી સૃષ્ટિ બનાવી છે, કાલ સાંજે પાછો મેં એક ગાયન સાંભળ્યું, એની એક જ લીટી યાદ છે, આગળનું બધું યાદ નહીં.
ये सुंदर है तो कितना सुंदर होगा, पछी खबर एवं कई शब्दों से ये इतना सुंदर है तो वो कितना सुंदर होगा, एवं काले में सांभळ्यु कई આ સૃષ્ટિ આટલી સુંદર છે, આ ફૂલ સુંદર છે, આ બધું પક્ષીઓ સુંદર છે, આ સંસાર સુંદર છે, તો એને બનાવનારો કેવો સુંદર હશે. ગાયું છે સારું, ગાનારા એ વાતો સારી કઈ છે, એ કેટલો સુંદર હશે. પણ એવું આપણે તો એની સુંદરતામાં જ મોહી પડ્યા છીએ, એટલે એ સુંદરતા જોવાની નવરાશ નથી. એને જે સુંદરતા ઊભી કરી સંસારમાં, એમાં જ આપણી બુદ્ધિ વિરામ પામી ગઈ. જ્યારે પેલો ગાનારો તો એમ કે છે કે, લખનારો એમ કે છે કે ભાઈ આ આટલું બધું સુંદર છે તો વો કિતના સુંદર હોગા. દિવ્ય પરમગુરુએ પણ આવી કેટલી વાતો કરી છે કે આ ક્રતને જોવો તો ખબર પડે કરતા કેવા છે, ક્રત કેટલું અદભુત છે. તો પછી કરતા કેટલા અદભુત હશે. અને એક વખત કોઈક વસ્તુની ખબર પડે પછી એને પ્રાપ્ત કરવાનો ભાવ જાગે, એની કિંમત જાણે પછી પ્રાપ્ત કરવાનો ભાવ જાગે. હું 1986 આફ્રિકા ગયો હતો, તો આફ્રિકાના લોકો વાતો કરે, આપણા ભારતીય ગયેલા તે ચોરી થાય એમના ઘરમાં કહે છે, એટલે પેલા કાળી આવતાના લોકલ લોકો ચોરી કરવા આવે, પણ રોકડ પૈસા જ લઈ જાય, બીજું કશું જ ના લઈ જાય. 50 વર્ષ પહેલા તેના લોકોને સોનાની કિંમતની જ ખબર નહોતી, અને નીકળે પાછું એમના દેશમાં, તમને ખબર છે સોનાની ખાણો બધી જ ખાણો આફ્રિકામાં છે, તો એના માણસે ખાણમાંથી નીકળ્યા એવા જ લાગે કાળા કાળા. અને આમે એમ કહે છે જે આ લોકો શરીરની દ્રષ્ટિથી કે આદિ માનવ સૌથી પહેલો આફ્રિકામાં પેદા થયો એમ કહે છે, એથી બધું સ્પ્રેડ થયું. તો એ લોકો ચોરી કરવા પેસે કે છે તે આપણા દર દાગીના પડ્યા હોય અડે જ નહીં, એમને ખબર જ નહીં કે આ સોનું છે અને વેચીને આ જે નોટો લઈ એના કરતાં વધારે પૈસા પેદા થાય. અને હવે તો ફેર પડી ગયો છે, હવે કહે તો આના ચોરો નજર પહેલી સોના ઉપર જતો હોય, અછળો હોય તો તોડી લે કે છે, કે હવે એમને સોનાની ખબર પડી ગઈ કે આ કિંમતી વસ્તુ છે. અજ્ઞાની જીવોની સ્થિતિ આવી થઈ, એ શોધે છે સંસારમાં, પણ કિંમતી શું છે એની એમને જાણ નથી. એટલે જે નાશવંત છે એને કિંમતી માનીને એની પાછળ પોતાનો જે કંઈ પાવર છે, પોતાની જે શક્તિ છે એને લગાડે છે. તો દિવ્ય પરમ ગુરુ કહે છે કે સંસાર રૂપી પહાડને તમારે ઓળંગીને આગળ જવું હોય, કે આ સંસાર રૂપી પહાડ તો ઓળંગવો પડશે, પહાડની પાર છે. સંસાર રૂપી પહાડ ઓળંગીને પાર જાઓ ત્યારે કર્તા પદની પ્રાપ્તિ થાય. આ સંસાર ઓળંગવો હોય તો પગમાં તાકાત જોઈએ, પગ સાબુત જોઈએ. અપંગ માણસનું કામ નથી. એટલે એ ભવ ગીરી પર્વત કે પાટણ જ્યાં ઓળંગિત પંગુ, જેમ પંગુ માણસ પર્વત ના ઓળંગી શકે, એમ કર્તાને પ્રાપ્ત કરવાની મુમુક્ષતા ના હોય, ઉમંગ ના હોય, તો સંસાર રૂપી પહાડને ઓળંગીને આગળ ના જઈ શકે. કાંક પહાડ કેટલો મોટો છે આગળ બતાવે છે. ભવગીરી કે પસરન ચેતને લગ તિનકે કહત સભેદુ, બહુ લાંબો પહાડ છે હિમાલય કરતા,
હિમાલય તો ઊંચો છે અને લાંબો છે એવું કહે છે ને લોકો. 1500 કિલોમીટરની લંબાઈ હિમાલય પહાડની કહેવાય છે. હિન્દુકુશથી અડીને પહાડ નીકળ્યો છે હિમાલય, તે છેક આસામ સુધી લાંબો છે. ત્યાં સુધીનો પર્વત હિમાલય ગણાય. અને ઊંચાઈ તો છેલ્લું એવરેસ્ટ. હવે ઓળંગીને પેલી વાર જવું હોય, પાંખો જોઈએ, ઉમંગની તારે જવાય. તો ભવગીરી કે પસરન જીતને લગા, ભવગીરી સંસારી પહાડ કેટલો લાંબો પડો છે, એનો પસારો ક્યાં સુધી છે જુઓ, કે છે કેટલો પસારો છે આ પહાડનો. ભાઈ અવાજ વધી ગયો, કોણ છે અહીંયા, છે કે નહીં? તમે અહીં બેસ ને, અવાજ વધી ગયો. એ પહાડનો પસારો કેટલો છે એનું માપ બતાવે છે પરમ ગુરુ. ભવગીરી કે પસરણ જીતને લગ, તિનકે કહત સભેદુ, એનો ભેદ સમજાવું છું કે પહાડ કેટલો મોટો છે. ઓળંગવો સામાન્ય પહાડ હોય, તમારે ઓળંગી નાખીએ, ચલન ગમે તમે લંગડાને પણ સાથ આપીને કોકનો ખભો પકડીને પણ જતો રહે. પાતો પહાડ બહુ લાંબો પડો છે. ઈશ અવતાર આદ્ય પ્રકૃતિ ગુણ સહિત કથત ચો વેદુ, આ પહાડ કેટલો લાંબો પડો છે. તે કે પહાડના અલગ અલગ શિખરો છે. હિમાલયના કેટલા શિખરો જોવો ખરા, જુદા જુદા શિખરો. અહીંયા કેટલા બધા પહાડના શિખરો ને કેટલી બધી પર્વતમાળાઓ છે. ત્યાં એક તો ઈશ અવતાર, 10 અવતાર રૂપી શિખરોને ઓળંગવા પડે. ક્યાં કે એમાં કંઈક અટવાઈ ગયા તો આખો પહાડ ના ઓળંગાય. એ શિખરોમાં અટવાઈ જઈએ તો એક તો અંત પછી આગળ ન જવાય. તો 2 વર્ષે પહેલા આમ તો કૈલાસ માનસો જવાનું થાય દર વર્ષે, પણ એક વાર તમારી સાથે એક ભગત આવે તો આપણા જતા અનુયાયી, અને ઉપર કૈલાસને પ્રદક્ષિણા જવાનું થોડું અઘરું કામ છે. તમે તો કેટલા લોકો ના પડે, તમે જશો જ નહીં, કેટલા પછી કડકાઈ થઈને કહો તમારું કામ નથી. કે પૈસા ખર્ચીને આવ્યા, એમાં તમે આવ્યા ખરા પણ મારા પાછા લઈ જવા છે, એનું શું? તો એક વડીલ આવી ગયા, અત્યારે કાંઈ માટે મળે, અમદાવાદમાં છે રામજીભાઈ એમનું નામ, આપણા અનુયાયી છે. આવતા તો આવી ગયા, ડોલમાં પાછા આવી ગયા. પછી મને પગે લાગીને કે બાપજી હવે મને નહીં લાગતો કે આગળ જવાય, અંત બધા જાવ શાંતિથી, કે ઘેર કહી દેજો. કોઈ અલા મેં કઈ વાત કરીશ તું, બધું સારું છે, છોકરાઓ સુખી છે, કોઈ ચિંતા કરેમ નથી, પણ હવે મારાથી નહીં જવાય. કેસ બસ પતી ગયો, મને અહીં મૂકીને જતા રહો, ત્યાં કે હવે આગળ જવાય એમ નથી. થાકી ગયા, હિંમત હારી ગયા, ત્યાં જ ફસાઈ ગયા, ત્યાં તો રહી ગયા. કેસ જોકે મેં મૂકી નથી લાયા, જો અહીં છે જ. મેં ભાઈ આટલા ચડાયા છે તો ઉતારવા તો પડશે. અને ગમત કર્યું, મેં કહ્યું તમારે ઉતરવું સહેલું, તમારે મહેનત જ નહીં કરવાની. તો કહ્યું કેમ કેમ ઉતરે, મેં કહ્યું પથરા પર બેસી જાઓ. અમે મારીએ ધક્કો ગબડતા ગબડતા નહીં છે, પછી થોડા પછી બીજા પથ્થર પર બેહાડીશું. રીસર એમ જ કે રડે ને બોલે, હવે નહીં આવે. મને કે મારી કેપેસિટીની ખબર પડી ગઈ, બસ અહીં સુધી આ છેલ્લી મારી શક્તિ, હવે મારું મન જ હારી ગયું, શરીરે હારી ગયું. તો એમ ફસાઈ જાય ત્યાં તો પછી શું કરવું કહો. પછી એ તો નીચે તો લઈ આવ્યા, એમ બીજા દિવસ સવારે તો તંબુમાં બધા ઉતરેલા. એક બીજા એમની સાથે વડીલ હતા, એ સૌરાષ્ટ્રથી, આ એ સૌરાષ્ટ્રના પણ એ દેશમાંથી આવેલા, એ તો જરા આમ હક્કા હતા. એ સમજાવે હાલ ને રામજીભાઈ, હાલ ને હાલ ને, પણ રામજીભાઈ કે ના,
કાયમ અમદાવાદ હું છું તો મળે છે. હમણાં કહ્યું તમે યાદ કરું બરાબર છે ને, ખુશ થાય આનંદ. હમણાં તો પધરાણી હતા એમની ગાડી લઈને સાથે સાથે ફર્યા, હે સાથે હતા ગાડી લઈને સાથે ફર્યા. બીજા દિવસ સવારે અમે ઉઠ્યા ત્યારે તો બેઉ જણા બગલમાં કપડો મારીને આવેલા, અમે કઈ જઈને આવ્યા હતા કે માનસરોવર લઈને આવ્યા. મેં કહું તમારો ભલો થાય, એકલા એકલા ગયા ત્યાં તો રહ્યા હો તો શું થાત, કહો અમારે શોધવા પડત કઈ છે એવી ઠંડીમાં. માણસ હિંમત હારી જાય પછી કઈ જ ના થઈ શકે, એટલે બાજુ કે ઉમંગ રાખવો પડે. તમારે ઘરમાં છે ને જો દીકરી હોય તો એનું નામ પાડજો શાંતિ, અને છોકરો હોય તો નામ પાડજો ઉમંગ. એટલે કે અમારા ઘરમાં ઉમંગ પણ છે અને અમારા ઘરમાં સહેલાઈ જાય. અહીંયા ગુરુદેવ કહે છે સંસાર રૂપી પહાડ બહુ લાંબો છે, તમારે કેટલી પર્વતમાળાઓ આ પહાડની ઓળંગવાની છે. તમને આ પર્વત ઓળંગતો ઓળંગતો વચ્ચે લાલચ આવશે, પ્રલોભનો આવશે, પરચા પરચની વાતો આવશે, સિદ્ધિઓની વાતો આવશે, ચમત્કારોની વાતો આવશે. એ બધા ઓળંગી નીકળવાનું કેટલા અટકી પડ્યા છે એમાં, એટલે એ બધા પરથી જવું હતું. એક જ લક્ષ આપણું ફાઇનલ ડેસ્ટિનેશન જ દેખાવું જોઈએ, છેલ્લું ગંતવ્ય સ્થાન. અને આપણું છેલ્લું ગંતવ્ય સ્થાન એ પરમપદ છે, અને એની જ ચાહના ઉમંગે ચાહના છે, એની જ ચાહના તમને આ બધા શિખર ઓળંગાવશે. જો ચાહના તૂટી તો ગમે તે શિખર ઉપર તમે બેસી જશો, આગળ નહીં જઈ શકો. શિખર ગણાવે છે ઈશ અવતાર આદ્ય પ્રકૃતિ ગુણ, છેલ્લું મોટા મોટું એવરેસ્ટ તો કે આદ્ય પુરુષ અને આદ્ય શક્તિનું. સહિત કથન ચો વેદ, ચાર વેદોએ જે બતાવ્યું છે બધા બધા પહાડ છે, એને તમારે ઓળંગવાના છે ત્યારે તમે બહાર નીકળી શકશો. એતને ભર એ છે ને બરાબર, એતને ભર ઈશ તાય પરંતુ પરમ નેતિ પદ પોતે. આ બધા જ પદ ઉપર કહે બધા ઐશ્વર્ય વાળા છે, સંપન્ન છે. ઈશતાય પરંતુ, ઈશતાય ઐશ્વર્ય વાળા છે, છતાં એના ઉપર પરમપદ તો છે કે છે, જેના માટે વેદોએ નૈતિ ઉપચારી છે અનંત. જેનું ચિત્તવન કે અખિલ ચરાચર તે સબ સખિલ સહોતે. આ બધા જે કઈ આગળ ગણાવ્યા તે, એટલે કરતાથી આ બાજુના તમામ એ ભવસાગરના પહાડ રૂપ જ છે, એ કર્તાની રચના છે, કર્તાનું કૃત છે. એ કૃતના ક્ષેત્રને ઓળંગીને આપણે બહાર જવાનું છે. ઈશતા છે ચોક્કસ, એમની પ્રભુતા છે, પણ ઈશતા પ્રભુતા એ પણ કેવલ કર્તા દ્વારા પેદા કરેલી છે. જે ઈશ્વર પાસે ઐશ્વર્યતા છે એ કર્તાની કરુણા છે, કરુણેશની કરુણાથી એમના બધું પ્રાપ્ત થયું છે. એટલે તમે જે કંઈ જોયો છે બધું ઉગાડેલું તો સર્જનહારનું છે, એ બધું વાવેલું સર્જનહારનું છે. આગળ સખિલ સમેત વેત ગતિ સહિતમ અદ્વૈત એકયમિરો શરદન પખે ન દ્વૈત હવિત કો આપહિ સકલ સહિરો સકલ સહિર સકરતા
પરમ ગુરુનાથે પહીએ વિના પરમ ગુરુ કે જણિત નાની જપદ વ્રથા જનમ નિરવહીએ જદપિ પરમ ગુરુ કે જીનો વચના સચના કરી સરાવે સો બાત નકી એક બાત એ તદીપ પરમ પદ પાવે જો આ એક ચોપાઈ આવી ગઈ પછી શોધતા શોધતા સો બાતન કી એક વાત તદીપ પરમ પદ પાવે વચના સચના કરી સરાવો આ ચોપાનો ઉપયોગ ઘણી વખત હું કરું છું. અહીં આવી આજુ હે ઘણી વખત બહુ દાડે ચડી ગયેલી હોય મીઠાઈ પડી કામ ખાતા હોય પણ દુકાન આવતા હોય ઓહો અહીં આ એની દુકાન આવી આવે આ દુકાન આવી જેટલી જોઈએ લઈ લેજો. સખીલ સમેત વેત ગતિ સહિતમ અદ્વૈત એક અમીરું આજે કઈ સખીત એટલા ક્ષેત્ર આ કર્તાનું ક્ષેત્ર છે જેમાં બધા ઉગ્યા છે. કે કેટલીક વાતો કહી છે ને આપણે ત્યાં એક બ્રહ્મક્ષેત્ર અચંત અખાડો અવેદ ગાદી નિર્ગુણ ધૂણી આ બધી જે વાતો કરી છે ને નાદ ગોત્ર આ બધી પેદાશ આ બધી ખેતી કર સર્જનાર કયા ખેતરમાં કરતા કે બ્રહ્મક્ષેત્ર ક્ષેત્ર એટલે ખેતર. સચરાચર વ્યાપક જે બ્રહ્મ છે એ બ્રહ્મની અંદર આ બધી ખેતી થયેલી. કોઈ જગ્યાએ સ્વર્ગ ઉગાડ્યું છે, કોઈ જગ્યાએ વૈકુંઠ ઉગાડ્યું છે, કોઈ જગ્યાએ નર્ક પણ ઉગાડ્યું છે. કાંઈક ઉકેડો તો જોઈએ ને કંઈક જે કે કચરો આવે નાખવા માટે બરાબર છે. અને ગમત એવું શહેર જુઓ પણ શહેરના છેવાડે જુઓ જો કેવી ગંદકીના ઢગલા હોય છે. ક્યાંક અહીંથી જે નીકળે એક જગ્યાએ નાખવાની જગ્યા તો જોઈએ છે. આ બધી કર્તાની બનાવેલી રચના છે બ્રહ્મરૂપી ક્ષેત્રમાં. અને અદ્વૈત એક અમીરું આને બનાવનાર માત્ર એક જ કર્તા છે. આ પાછી આમ મિલકત એક જ વ્યક્તિની છે, સર્જનહાર નહીં, એ જ આના માલિક છે. આપણે છે જે મોટા મોટા અમીરો હોય એમની મિલકતો કે ભાઈ અમારા ગામના શેઠ ત્યાં કે આ ખડકી આમ નહીં, આ ખેતરો એમની માલિકીનો, આ મોટા મહેલ એમની માલિકીના, આ દુકાન એમની માલિકીના. એવા કેટલાક શાહુકારો હોય અમીરો હોય કે જ્યાં જુઓ તો એમની મિલકતો પડી હોય. એમાં સંસારમાં જે દેખાય છે એ બધી એની એક જ વ્યક્તિની માલિકી. વ્યક્તિ તો ના કહેવાય, સમષ્ટિ કહેવાય. એક કર્તાની જ માલિકી છે, એને પેદા કરનાર માત્ર એક સર્જનહાર જ છે. સર્જન પક્ષે ન દ્વેત હવિત કો, સર્જન પક્ષે જોવા જાય તો બીજો કોઈ છે જ નહીં. આમાં નથી કોઈની ભાગીદારી, નથી કોઈની સાજેદારી. એકમાત્ર કર્તાએ આ સૃષ્ટિ બનાવી છે. આપહી સકલ સહીરૂ, આ બધામાં વિત્ત પણ એમનું પોતાનું છે, અંશો પણ. કારણ કે આવડી મોટી સૃષ્ટિ છે, પણ સૃષ્ટિમાં જીવ સૃષ્ટિ ના હોય તો આ સૃષ્ટિનો કોઈ આનંદ ખરો? સૃષ્ટિનો કોઈ અર્થ ખરો? ચહલ પહલ તો ક્યાં હોય જ્યાં જીવ સૃષ્ટિ હોય ત્યાં? આનંદ ક્યાં હોય જ્યાં જીવ સૃષ્ટિ હોય ત્યાં? બધા બહુ ફાંફા મારી મારીને થાક્યા, ચંદ્ર ઉપર જઈ જઈને પણ ક્યાંય એક ફૂલે નહીં. કારણ કે વનસ્પતિ એ પણ એક પ્રકારની જીવ સૃષ્ટિ છે ને. દીડકાય નહીં, ફૂલે નહીં, કશું નહીં. હજુ તો એમાં કેટલી વાતો ચાલે. કોઈક તો બધી અમેરિકામાં જ કોઈ પાછું એક જાહેર પડી કર્યું હતું જે આ બધું નાસા વાળા જે મોકલ્યું ચંદ્ર પર્યાન, એમાં કે એક વૈજ્ઞાનિક કે આ તો અમારું નાટક જ હતું કે અમે હેરિઝોના સ્ટેટની અંદર કે રણમાં જ એક બનાવી દીધું હતું આવું, અને એનું શૂટિંગ કરીને લોકોને બતાવ્યું. લે એક જણો તો આવું નિવેદન કરી દીધેલું છે.
આજે લોકોને બતાવે ને 11 વર્ષ પહેલાં અપોલો 11 છેલ્લું ગયું હતું ને, 25-એક વર્ષ થઈ ગયા છેલ્લું યાન અપોલો 11. ચંદ્ર ઉપર જે માણસે પહેલો પગ મૂક્યો ને આ તેને એવું બધી વાતો આવી હતી. ત્યાર પછી એક જણા એવો ભાંડો ફોટ્યો કે અમે તો કહે છે શૂટિંગ જ કર્યું હતું કે છે બધું ટેક્સાસમાં, એરિઝોનામાં નહીં, કારણ કે એનું બીજું એક સેન્ટર ટેક્સાસમાં છે નાસાવાળાનું રણમાં, અને એક ફ્લોરિડામાં. પણ ટૂંકમાં એમ કહેવાય કે ભાઈ આ બધું જે કંઈ છે એક જ સર્જનારે ઉત્પન્ન કર્યું છે, એક જ કરતા સર્જનહાર છે, વિશ્વના નિયંતા. પણ જીવસૃષ્ટિ જ્યાં છે ત્યાં જ આનંદ છે. કેટલાક ગ્રહો એ બનાવ્યા છે, હજુ લોકો શોધે ફાંફા મારે છે, જીવસૃષ્ટિ નથી. પણ આ જે વાત કહેવાય છે આખી જુદી જુદી પ્રકારની, વિજ્ઞાન પણ એ વાત સાથે સંમત છે કે ભાઈ આ આપણું 7-8-10 ગ્રહોનું એક ગ્રુપ છે. એક ગ્રુપમાં એક સૂર્ય હોય, શુક્ર હોય, પૃથ્વી હોય. એટલે પૃથ્વી પર જીવસૃષ્ટિ છે. પણ વિજ્ઞાન પણ એવું કહે છે અને આપણે આધ્યાત્મિકતે પણ એવો અર્થ નીકળે છે કે આવા બીજા કેટલો સૌરમંડળ હશે. કારણ કે જે કર્તા માટે જે શબ્દ વાપરે છે અનંત બ્રહ્માંડાધીશ, એ અનંતના બે અર્થ થાય છે. અનંત બ્રહ્માંડાધીશ, જેમ ગઈકાલે કહ્યું હતું અનંત એટલે અંત ના હોય તેવું, અને અનંત એટલે સંખ્યામાં અનેક, એ પણ અનંત કહેવાય. કેટલી જગ્યાએ એના અર્થ નીકળે છે, બાપજીના ગ્રંથોમાં અર્થ નીકળે છે. અનંત બ્રહ્માંડના બે અર્થ નીકળે છે. ગણા કે અનંત બ્રહ્માંડ એક જ બ્રહ્માંડ, ના એવું નથી. એ સંખ્યામાં પણ અનંત અને માપમાં પણ અનંત. એટલે કેટલી જગ્યાએ જ્યાં જીવ સૃષ્ટિ ત્યાં બધી પ્રકારની લીલા લહેર, રંગબેરંગી સૃષ્ટિ, જીવવાનો આનંદ. અને આ સૃષ્ટિ જે બનાવી છે એમાં વૈવિધતા બનાવી ત્યારે જ આપણે જીવવાનો આનંદ આવે છે ને, વૈવિધતાનો આનંદ છે આ બધો. જીવને સૃષ્ટિમાં વૈવિધતાનો આનંદ આવે છે. અને આટલી વૈવિધતા મૂક્યા છતાં પછી આપણે વૈવિધતા જોવા જઈએ છીએ અરસપરસ જગ્યાએ. જે લોકો ગરમીમાં રહેતા હોય બરફ જોવા નીકળે છે, એનો કાશ્મીરમાં જઈએ બરફ કેમ કેમ પડે છે. અને જે સતત બરફમાં રહે છે એવા એવી જગ્યાએ જાય છે કે જ્યાં કોરું હોય, રણ હોય, વૃક્ષો હોય, એ વૈવિધતા. એવી સૃષ્ટિનું સર્જન પરમગુરુ કહે છે માત્ર સર્જનહારે જ કર્યું છે, એમાં એક જ અદ્વૈત, કોઈ બીજો પાર્ટનર નથી. સકલ સહિત સકર્તા સર્જત સર્જન પરમ પરમ ગુરુ તને પૈયે, એવા સર્જનહાર બધાના વિત્ત રૂપી સર્જનહાર, અને બધાના વિત્તના એ સર્જનહાર, વિત્ત એટલે અંશ, યાદ રાખો વિત્ત શબ્દ જ્યાં તો અંશ માટે જ વાપરે છે. આ દેહમાં વિત્ત ચૈતન, તો સૃષ્ટિ ના સર્જનહાર અંશના માલિક એને પ્રાપ્ત કરવા હોય તો પરમ ગુરુ સિવાય બીજો કોઈ માર્ગ નથી. પરમ ગુરુ તે પૈયે, પરમ ગુરુ દ્વારા આપણે એમને પ્રાપ્ત કરી શકીએ. બિના પરમ ગુરુ કે જની તનિજ પદ વ્રથા જનમ નિર્વહિયે, પરમ ગુરુ સિવાય પરમ પદને જાણી શકાતું નથી, કારણ કે જાણ્યા વગર પામવું કેમ કેમ. પરમ ગુરુ એકલા કેમ, તો કે આગળ ઘણી બધી ચર્ચાઓ કહી દીધી કે ભાઈ બીજા બધા જ્ઞાની પુરુષો થઈ ગયા સંસારમાં, ઝીણું ઝીણું જ્ઞાન કથી દીધું, પણ એ જેટલું જાણતા હતા એટલું જ આપ્યું, એ જ્યાં સુધી પહોંચ્યા હતા એટલું આપ્યું. પારંગત લોકો થાય છે આ દુનિયામાં, એક એક વિષયના પારંગત. જેમ ગઈકાલે વાત કરી કે ધન્વંતરી તો 18 વનસ્પતિના પારંગત, કઈ વનસ્પતિનો કયો ગુણ અને કઈ વનસ્પતિનો કયો દોષ, 18 વનસ્પતિ પારંગત થઈ ગયા. કો એ સામાન્ય જ્ઞાન કહેવાય?
આપણને એટલું જ્ઞાન નથી, આપણે તો જે ખાઈએ છે શું મેં પેટમાં ગુણ કરે છે ખબર નથી પડતી. એક ભાઈ કહેતા હતા કે આ બધું સાંભળવા માટે કે અમુક ખાઈએ તો ગેસ થાય, અમુક ખાઈએ ગેસ થાય, થાય ને અમુક વસ્તુ ખાવ તો ગેસ થાય. તે કે લોકો શું કામ બૂમો પાડતા છે, વધી ગયો ભાવ વધી ગયો ગેસનો, એ જ ખા ખા કરે ગેસ થાય. આપણને ખબર નહીં શું ખાવાથી આપણા શરીરમાં શું તકલીફ થાય એની આપણને ખબર નથી, અને શું ખાવાથી શું ફાયદો થાય એની પણ ખબર નથી. આજે મેં ન્યૂઝમાં એક વાત વાંચી હમણાં છાપામાં કે 10 આઈટમો ગણાય છે કે 10 વસ્તુ એવી છે કે જે એકબીજા સાથે ભેળવીને ન ખવાય. આપણા લોકો ઘણા ખાય છે, દૂધ અને ફળ સાથે ના ખવાય. આપણે તો શિયાળામાં ફ્રૂટ સલાડ ખાઈએ છીએ દૂધમાં જ ફળ નાખીને. એ 10 આઈટમ આવડે બતાવી છે. ગરમ પદાર્થ સાથે દહીં ન ખવાય. ડુંગળી સાથે દૂધ ન ખવાય. આ પેલામાં આવું 10 વસ્તુ એને ગણાય છે. અને વાત સાચી છે, ડુંગળી સાથે દૂધ ખાવામાં આવે તો ચામડીના રોગ થાય, કોડ તો ખાસ થાય. તો આપણને તો કોક કે તો ખબર પડે. જ્યારે ધન્વંતરીએ બધી જ વનસ્પતિને ખેંચી નાખી તો એ સામાન્ય જ્ઞાન નથી. પાણીને તો દાખલો પર સામાન્ય જ્ઞાન નથી, પણ દિવ્ય પરમ ગુરુ કહે છે કે એમની જ્યાં સુધી હદ હતી ત્યાં સુધીનું જ્ઞાન. કરતા સુધી કોઈ પહોંચ્યું નથી, માટે કરતાથી અજાણ છે. અજ્ઞાની હતા એવું નથી કહ્યું, શબ્દ બહુ મહત્વનો, ધ્યાન રાખજો. પરમ ગુરુ કોને અજ્ઞાને નથી કહેતા, અજાણ કહે છે. આ બધા મહાપુરુષો સાધક, સાધના અને કેવી કેવી સાધના, કેટલા તો ત્રિકાળ જ્ઞાની, કેટલા લોકો આમ સદેહ કોકને સ્વર્ગમાં પહોંચાડી દીધા. વિશ્વામિત્રની વાત આવે છે, વશિષ્ઠ વિશ્વામિત્રની, ત્રિશંકુને આખો ને આખો સ્વર્ગમાં પહોંચાડ્યો તો કહો. એવા બધા જુજારુ પુરુષો, પણ કર્તા પદનું વર્ણન નથી કરી શક્યા, કારણ કે એનાથી અજાણ હતા. તો કર્તા પદના સજાણ કોણ? કે માત્ર પરમ ગુરુ. પરમ ગુરુ કે હું એટલા માટે સજાણ છું કે મારી આગળ આ સૃષ્ટિની, મારી નજર સમક્ષ સૃષ્ટિની રચના થઈ છે, અને કર્તાએ મને પરમ વિશેષ તરીકે ત્યાં સ્થાપ્યો, એટલે આ પદની જાણ છે. એટલે અહીંયા વાત કરી કે બિના પરમ ગુરુ કે જનિત નિજ પદ, પરમ ગુરુ સેવા નિજ પદની જાણ પ્રાપ્ત થતી નથી. વૃથા જન્મ નિર્વહીએ. એટલે પરમ ગુરુ જો ન મળો, પરમ ગુરુને શરણે ના જાઓ, તો જન્મ આપણો વ્યર્થ ગયો. એ કે મનુષ્ય જન્મનો તો હેતુ જ મોક્ષ છે. એટલે મનુષ્ય જીવનને સાર્થક બનાવવું હોય, નિરર્થક થતું અટકાવવું હોય, તો પરમ ગુરુને શરણે જવું જોઈએ. એટલે આગળ કહે છે, જદીપ પરમ ગુરુ કે જેનું વચના સચના કરી સરાવો. પરમ ગુરુના વચનો જેટલા છે એને સાચો માનીને એની સરાહના કરો, સરાહના કરો. સરાહના એટલે વખાણ થાય, સરાહના ચાહના અર્થમાં કરી છે. એનો મહિમા ગાઓ, એનો મહિમા સમજો. એટલે આ પ્રચારના અર્થમાં આવી ગયો, પરમ ગુરુના વચનો બીજાને સંભળાવવા. એ ઘણી વાત કહ્યું કે ઘણા લોકો કહે કે ભાઈ, જે હું મારી વાત કરું, મારા માટે બધા ઘણી વખત ઘણા વાત કરું, બાપજી તમને આ બધું ખબર પડે, વાંચો છો, યાદ રહે છે. મેં કહ્યું કારણ છે કે સૌથી વધારે અમારું ભજન કરતાનું. બોલો કઈ રીતે કહું? માનો કે ગુરુ પૂર્ણિમાએ 10,000 લોકો દર્શન કરવા આવે, એ 10,000 મારી પાસે આવ્યું, એ તો એક જ વખત સત્કેવલ સાહેબ બોલે, પણ મારે તો 10,000 વખત બોલવાનું થયું. મારું ભજન વધ્યું કે ના વધ્યું? એટલે આખા વર્ષના કેટલા લાખો લોકો મળે મને, લાખો વખત મારાથી સત્કલ સાહેબ બોલાય, તમારાથી બોલાય એટલું બધું, તો પછી ફેર પડે કે ના પડે? કશું હાથમાં રાખ્યા વગર જેટલા આવે એટલા સત્કલ સાહેબ, સત્કલ સાહેબ હવારથી ચાલુ થઈ જાય.
આખા દિવસ હું સમજે નહીં, તો 150 ફોન આવતા હશે, તો 150 ફોન સતકેલ સાહેબ બોલાય, અને જે વાત પત્યા પછી છેલ્લું સતકેલ સાહેબ બોલાય. એટલે તો ઓટોમેટિક જાપ થયા જ કરે, જાપ થયા જ કરે, વગર મહેનતે જાપ થયા કરે. એ તો મારી જોડે પાસે કોઈ સૂતું નથી, આ બધાને ખબર ઊંઘમાં બોલું છું કે નહીં. મારે એક દિવસ ટેપ રેકોર્ડર ચાલુ કરીને ઊંઘી જવું છે, કેમનું થાય છે આખી રાત. એટલે ઓટોમેટિક ભજન થાય. જુઓ તમે બેસ ત્રણ દિવસની જ વાત કર, બેસ દિવસે કેટલા 5 વાગે ગાદી પર બેઠો, તો ખાસ 11 વાગ્યા સુધી તન તો બેસી રહ્યો, વચ્ચે ના 10:30 વાગ્યા સુધી. 10:30 વાગ્યા પછી મેં કહું ભાઈ થોડું ઊંઘવું પડશે, કારણ કે બે 10 વર્ષના દિવસે ઉજાગર બેઠી ગયા, તો પછી આખું વર્ષ ઉજાગરો. અને મારામાં હું તમને કહું, મારી સૌથી જૂનામાં જૂનું કોઈ મિત્ર હોય તો ઊંઘ, કારણ કે જન્મ્યો ત્યારે બધા કહેતા હતા કે હું 10-10 કલાક નહીં 12-12 કલાક ઊંઘતો હતો. તમારી આપણને ખબર નહીં, બાળક તો ના થાય ઊંઘતું છું. એટલે હું 10-10 વર્ષના દિવસે 2 વખત ઊંઘ્યો. 5 વાગે ગાદી પર બેસે, 4 વાગ્યાને જાગી ગયો, 4 વાગે નહીં થયું, પાછું રાત્રે મોડું થયું હતું આ દિવસે. એટલે મને કે ભાઈ હવે થોડુંક ઠંડુ પડી છે, 10:30 વાગે બને કે જે કોઈ આવે ને કહેજો 11:30 વાગે મળશે એમ, કહીને જઈને ઊંઘી ગયા. ત્યારે અન્નકૂટનું બધું પતાવીને 4 વાગે ઊંઘી ગયો, 6 વાગે ઉઠ્યો. મને એટલો બધો આનંદ થયો કે આ વર્ષે આપણને વાંધો. આ વર્ષે ઊંઘ સારી આવશે. પણ હું શું કહેવા માગતો કે સવારથી દર્શનાર્થી જેટલા આવ્યા એટલા બધા સતકેલ સાહેબ, સતકેલ સાહેબ, સતકેલ સાહેબ. એટલે હું તો એ રીતે મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આટલા બધા લોકો મને સતકેલ સાહેબ કહે છે, મારે સામે બોલવું પડે, એટલે મારે તો એને મેળે જાપ થયા જ કરે, થયા જ કરે. આ એક ભાગ્યનો વિષય છે. હું આવો મોકો મળવો, સહેજા સહેજ ભજન, સહેજા સહેજ સ્મરણ, સહેજા સહેજ જાપ, અને આ 3 કલાક બોલવાનું થાય એમાં પરમગુરુ કેટલી વાર આવતા છે કહો. કૈવલ કરતા પરમગુરુ કેટલી વાર આવતા છે? તમારું જે થવું હોય થાય, તમે જે સાંભળો સાંભળો, મારા તો ભજન થાય, એટલે એનો લાભ તો મળે. આ બધો એનો લાભ છે, ધ્યાન રાખો. તો અહીંયા જદેપ પરમગુરુજીનું વચના સચના કરી સરાવો, પરમગુના વચનો સાચા અને સરાહના થાય છે, મહિમા વાર. મને તો લાગે હું તો વારંવાર પરમગુના મહિમાનું ગાન કરું જ છું, પરમગુના વચનોનો મહિમા ગવાય છે, સતત ગવાય છે. 100 બાતન કી એક બાત, એટલે પરમગુરુ સાથે જોડાયેલું આ પાંદડું તૂટે ના, છૂટું ના પડે, એનો સતત ધ્યાન રાખવું પડે. હા,